મિત્રો હું છું કૌતુક શાહ હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ. આજે આપણે કેટલાક સૂત્રો બનાવવાની વાત કરીશું કે આપણે ખ્યાલ છે ઘણી વાર તમારી પાસે સૂત્રો આવે છે કે સોડિયમ સલ્ફેટ. ધારો કે તમારી પાસે ઘણી વાર સૂત્રો આવે છે સોડિયમ સલ્ફેટ, તો આ જે સૂત્ર છે Na2SO4, તો આ સૂત્ર બને છે કઈ રીતે? Na2SO4 નું જે સૂત્ર આવે છે આ સૂત્ર બને છે કઈ રીતે? તો હું તમને આના માટેની મેથડો પહેલા શીખવા રહ્યો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને હું કેટલાક ઋણ આયનો છે એના નામ લખું છું અને કેટલાક ધન આયનો છે એના નામ લખતો જઉં છું. તો અહીંયા હું લખતો જઉં છું ક્લોરાઇડ Cl-. તમે ધ્યાન રાખશો અહીંયા લખું છું ઋણ આયન છે Cl- એટલે શું કહેવાશે ને ક્લોરાઇડ. આપણને ખબર છે કે ક્લોરીનનો ચાર્જ માઇનસ વન જશે. પછી આપણને ખબર છે કે ફ્લોરાઇડ, તો ફ્લોરાઇડનો ચાર્જ શું થશે? માઇનસ વન. ઓકે, ફ્લોરાઇડનો ચાર્જ શું થશે? માઇનસ વન. પછી આપણને ખબર છે કે કાર્બોનેટ, તો કાર્બોનેટનો ચાર્જ શું થશે? CO3-2. તો આને શું કહો છો તમે? કાર્બોનેટ. પછી આપણી પાસે લખી છે બાય કાર્બોનેટ, તો બાય કાર્બોનેટ એટલે શું લખાશે તમારી પાસે? HCO3-. તો આ શું છે? બાય કાર્બોનેટ. નેક્સ્ટ વાત કરીશું ફોસ્ફેટ, તો ફોસ્ફેટનું સૂત્ર શું છે? PO4-3. તો આ શું છે? ફોસ્ફેટ. પછી છે સલ્ફેટ, તો SO4-2 આ છે સલ્ફેટ. આ કેટલાક ઋણ આયન છે તમારે મિત્રો, આજે ઋણ આયન છે એના તમારે નામ યાદ રાખવાના છે. તમારે આ ફ્લોરાઇડ એટલે Cl-, સોરી ક્લોરાઇડ એટલે Cl-, ફ્લોરાઇડ એટલે F-, કાર્બોન એટલે CO3-2, બાય કાર્બોન એટલે HCO3-, ફોસ્ફેટ એટલે PO4-3, સલ્ફેટ એટલે SO4-. તો આવા તો બધા બહુ છે, પણ તે પૈકી મેં અમુક તમારી પાસે એક્ઝામ્પલ લીધા છે. હવે આપણે ધન આયનના નામ લઈએ, તો ધન આયન છે આપણને ખબર છે કે ધન આયન તરીકે ત્યારે કોણ લખી? સોડિયમ, તો સોડિયમ છે એને પ્લસ આપણને ખબર જ છે, તો ધન આયન છે. તો તમને ધન આયનના કેટલાક હું નામ લખી રાખું છું. સોડિયમ છે, પછી બીજો કયો હશે? મેગ્નેશિયમ છે, પછી એલ્યુમિનિયમ છે, પછી કેલ્શિયમ છે. કેલ્શિયમનો ચાર્જ આપણને ખબર છે, કયો ચાર્જ હશે? +2. એ તમે ચેક કર્યું હશે કેલ્શિયમ નંબર કયો છે? 20 નંબર છે. 20 નંબર કોનો નંબર છે? કોડે 18, એટલે ચાર્જ કયો આવે? +2. સોડિયમ છે, એનો નંબર કયો છે? 11 નંબર કયો નંબર છે? કોડે 10, એટલે ચાર્જ શું આવશે? +3. મેગ્નેશિયમ છે, નંબર કયો છે? 12, એને કોનો નંબર છે? કોડે 10, એટલે ચાર્જ શું આવતો છે? +2. પછી છે આપણી પાસે એલ્યુમિનિયમ છે, +3 છે. કેલ્શિયમ છે, +2 છે. પોટેશિયમ છે, +1 છે. પછી આપણે લખીએ લિથિયમ છે, +1 છે. બેરિલિયમ છે, +2 છે. હવે આ તો મેં તમારી પાસે આ કેટલાક ધન આયન છે, મેં આ ધન આયનના નામ લખ્યા છે. આ શેના નામો છે? આ ધન આયન છે, અને પેલા જે છે એ કયા છે? ઋણ આયન છે. તો હવે ધારો કે તમને કોઈ વ્યક્તિ એવું કહે છે કે કેલ્શિયમ, તમને એવું કહે છે કે સોડિયમ કાર્બોનેટનું સૂત્ર લખો, તમને શું લખવા કહે છે? સોડિયમ કાર્બોનેટ. તો તમારે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે સોડિયમ કાર્બોનેટ છે એનો મતલબ શું છે? સોડિયમનો ચાર્જ શું હોય? એનો ચાર્જ શું હોય? +1. કાર્બોનેટનો ચાર્જ શું હોય? -2. ખાસ ધ્યાન રાખશો કાર્બોનેટનો ચાર્જ શું છે? -2 છે. તો તમને અહીંયા ખબર છે કે અહીંયા +1 છે અને અહીંયા શું છે? -2 છે. હવે મારે આ બેને ભેગા કરવા છે, શું કરવા છે? આ બેને ભેગા કરવા છે. તો આવા સંજોગોમાં +1 છે અને -2 છે, મારે શું કરવું પડે? સરખા. તો અહીંયા મારે કેટલા મૂકવા પડશે? આગળી 2. કેટલા મૂકવા પડશે મારે? આગળી 2 મૂકીશ. તો આ +1 ના કેટલા થઈ જશે? +2, અને આ તો -2 છે જ. તો હવે શું થઈ ગયું? એની ની આગળ 2 છે, તો એના હિસાબે સૂત્ર શું થઈ જશે? આનું Na2CO3. શું થશે? Na2CO3. ખ્યાલ આવી ગયો? બ્રાઇટ ક્લિયર મિત્રો. નેક્સ્ટ આપણે બીજાની વાત કરીએ છીએ. આપણે આ સોડિયમ કાર્બોનેટની વાત કરી, પછી આપણે વાત કરીએ છીએ કે મેગ્નેશિયમ કાર્બોનેટ. ધારો કે તમને એવું કહે છે કે મેગ્નેશિયમ કાર્બોનેટ, હું 5-10 સૂત્રો લખીશ, તો મેગ્નેશિયમ કાર્બોનેટ છે, તો મેગ્નેશિયમ કાર્બોનેટમાં શું લખાશે? મેગ્નેશિયમનો ચાર્જ શું છે? +2. કાર્બોનેટનો ચાર્જ શું છે? -2. તો અહીંયા આપણી પાસે +2 છે અને આ -2 છે, બંને સરખા છે, એટલે શું લખી દઉં? ડાયરેક્ટ લખી દઈશું. શું લખી દઈશું? MgCO3. ખ્યાલ આવી ગયો કે નહીં? ક્લિયર. તો તમને ખ્યાલ આવી ગયો કે નહીં કે મેગ્નેશિયમ કાર્બોનેટ કઈ રીતે બનશે? પછી નેક્સ્ટ આપણે બીજું લખીએ છીએ કે એલ્યુમિનિયમ કાર્બોનેટ. તો ધારો કે તમને એવું કહે છે કે એલ્યુમિનિયમ કાર્બોનેટ લખવા કે, તો એલ્યુમિનિયમ કાર્બોનેટ તમે કઈ રીતે લખશો? આ પણ તમને શીખવાડું છું કે એલ્યુમિનિયમ કાર્બોનેટ મારે લખવું છે. તો એલ્યુમિનિયમ કાર્બોનેટમાં એલ્યુમિનિયમનો ચાર્જ શું છે? તમને ખ્યાલ છે કે એલ્યુમિનિયમનો ચાર્જ શું હોય? +3 છે. કાર્બોનેટનો ચાર્જ શું છે? -2 છે. તો તમે અહીંયા ધ્યાન રાખો કે અહીંયા +3 છે, એટલે અહીંયા શું લખીશ? આને છે +3 લખીશ, અને આની છે કેટલા લખીશ? -2 લખીશ. તો તમે અહીંયા ધ્યાન રાખશો કે અહીંયા 3 છે અને 2 છે, બંનેનો લસાઅ કેટલો થાય? 6. તો
તો અહીં કેટલા કરવો પડે +6 કરવો પડે અને અહીં મારે કેટલા કરવો પડે -6 તો આવા સંજોગોમાં 3 ના મારે 6 કરવા તો આગળ કેટલા મૂકવો પડે 2 અહીં 2 ના 6 કરવા તો આગળ કેટલા કરવો પડે 3 આગળ મારે કેટલા મૂકવો પડશે 3 તો 3 તો 6 એટલે -2 થશે અને 2 તરી 6 +6 તો હવે એલ્યુમિનિયમ કેટલા થાય 2 એટલે હું શું લખીશ Al2 અને કાર્બોનેટ માં 1 કરતા વધારે પરમાણુ છે એટલે અહીંયા મારે શું લખાશે CO3 ઓકે અને બીજું વસ્તુ કે આગળ 3 છે તો અહીંયા શું લખીશ CO3 2 ખ્યાલ આવી ગયો નહી ક્લિયર તો આ શું થશે એલ્યુમિનિયમ કાર્બોનેટ નેક્સ્ટ આપણે આગળ વાત કરી રહ્યા છે તમારી પાસે લઈશું લિથિયમ ક્લોરાઇડ ધારો કે તમારી પાસે લખી રહ્યા છે કે લિથિયમ ક્લોરાઇડનું સૂત્ર શું થશે લિથિયમ ક્લોરાઇડ આમાંથી તમે કોઈ પણ લઈ શકો છો તમે તમારી ઈચ્છાને આધીન તો લિથિયમ ક્લોરાઇડ છે તો લિથિયમનો ચાર્જ શું છે મિત્રો પ્લસ ક્લોરીનનો ચાર્જ શું છે -1 આ +1 છે અને -1 છે તો એના હિસાબે શું થઈ જશે આપણી પાસે LiCl આ +1 છે અને -1 છે તો એક આ ફોક્સ છે નહીં ભાવે નેક્સ્ટ તમારી પાસે આગળની વાત કરીએ છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ ની વાત કરીએ તો ધારો કે તમારી પાસે મેગ્નેશિયમ ક્લોરાઇડ કે છે તો મિત્રો યાદ ધ્યાન રાખશો મેગ્નેશિયમ ક્લોરાઇડ કે છે તો મેગ્નેશિયમ ક્લોરાઇડ કે તો મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે શું લખાશે Mg નો ચાર્જ શું છે +2 છે ક્લોરીન નો ચાર્જ શું છે -1 છે તો તમને અહીંયા ખ્યાલ જ છે કે અહીંયા કેટલા છે આપણી પાસે અહીંયા આપણી પાસે કેટલા છે +2 છે અહીં કેટલા છે આપણી પાસે અહીં કેટલા છે આપણી પાસે -1 છે તો આવા સંજોગોમાં 2 છે અને 1 છે તો મારે કેટલા કરવો પડશે આને કેટલા લાવવો પડશે મારે -2 કરવો પડશે તો -2 કરીશ આ તો +2 ના +2 જ છે તો -2 કરીશ તો મારે 1 ને કેટલા આડે મૂકવો પડે 2 તો ક્લોરીન આગળ કેટલા મૂકવો પડશે મારે 2 તો આવા હવે શું થઈ જશે સૂત્ર MgCl2 ખ્યાલ આવી ગયો કે નહીં ક્લિયર મિત્રો નેક્સ્ટ આપણે વાત કરીએ છે કે તમારી પાસે વાત કરે છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ છે એની વાત થઈ ગઈ હવે ધારો કે તમને એવું કહે છે કે મેગ્નેશિયમ ફોસ્ફેટ કહે છે તો મેગ્નેશિયમ ફોસ્ફેટ માં તમે શું કરશો Mg છે એનો ચાર્જ શું છે +2 છે ફોસ્ફેટ છે એનો ચાર્જ શું છે -3 છે ખાસ ધ્યાન રાખશો તો હવે અહીંયા +2 છે એટલે હું અહીંયા કેટલા મૂકીશ આ +2 છે આ કેટલા છે -3 છે તો આ પાસ સંજોગો 2 અને 3 નો લસાઅ કેટલો થશે 6 2 અને 3 નો લસાઅ કેટલો થશે 6 આ 2 છે અને 3 છે આ +16 લખાશે અહીં કેટલા લખાશે -6 તો મારે +16 લખવા છે અહીંયા મારે +6 આ 2 ને 2 માંથી +6 કરો તો આગળ કેટલા મૂકવો પડશે 3 અને અહીંયા મારે 3 છે અને -16 લખવા આગળ કેટલા કરવો પડશે 2 તો હવે અહીંયા માંથી શું લખાશે અહીંયા માંથી શું લખાશે Mg3 અને અહીંયા હું શું કરીશ PO4 વાઇસ તમને મિત્રો એક વસ્તુ બીજો વિચારાયો હશે કે સરે અહીંયા કૌંસ નથી કર્યો મેં અહીંયા કૌંસ કર્યો છે તમને એક વસ્તુ વિચાર બીજો વિચારાયો હશે અહીંયા એક કરતા વધારે પરમાણુઓ છે એટલે અહીંયા 2 છે મેં અહીંયા શું છે ક્લોરીન છે એક જ પરમાણુ છે જ્યારે અહીંયા શું છે ફોસ્ફરસ ને ઓક્સિજન છે બે પરમાણુઓ છે એટલે એક કરતા વધારે પરમાણુ છે એના હિસાબે મારે આગળ 2 છે તો મારે આગળ અહીંયા શું કરવું પડ્યો કૌંસ કરવું પડ્યો જ્યારે અહીંયા શું છે કે ક્લોરીન પરમાણુ એક જ છે એટલે મેં અહીંયા કૌંસ કર્યો નથી હું તમને આગળ આવા બે ચાર એક્ઝામ્પલ લઉં છું એટલે તમને આખો એકદમ ક્લિયર થઈ જશે હજુ તમારી પાસે બીજા બે એક્ઝામ્પલ બે એક એક્ઝામ્પલ લઈએ ધારો કે તમારી પાસે એક એક્ઝામ્પલ લઈએ છે તમારી પાસે લઈશું કે પોટેશિયમ સલ્ફેટ તો પોટેશિયમ નું સૂત્ર શું છે કે પ્લસ સલ્ફેટ નો ચાર્જ શું છે -2 તો આવા સંજોગોમાં કે છે એટલે એનો ચાર્જ +1 એટલે હું શું લખીશ કે છે એનો ચાર્જ શું લખીશ +1 અને આનો ચાર્જ શું લખીશ -2 તો હવે આ +1 છે અને આ -2 છે તો મારે આ +1 આ મારે બંને સરખો 1 અને 2 નો લસાઅ કેટલો થશે 2 તો આગળ થશે +2 અને આગળ થશે -2 તો -2 છે તો આવા સંજોગો આગળ કેટલા મૂકવો પડશે 2 તો હું શું લખીશ સૂત્ર K2 અહીંયા શું લખીશ SO4 કારણ કે SO4 ની આગળ કેટલા છે એટલે આ શું લખાશે K2SO4 ખ્યાલ આવી ગયો નહીં તો આને શું લખાશે પોટેશિયમ સલ્ફેટ નેક્સ્ટ તમારી પાસે આગળ બીજી વાત કર્યા કે છે કે ધારો કે તમારી પાસે એવું કહે છે કે પોટેશિયમ બાયકાર્બોનેટ પોટેશિયમ બાયકાર્બોનેટ છે તો પોટેશિયમ બાયકાર્બોનેટ ને કઈ દે લખાશે K+ અને બાયકાર્બોનેટ નો ચાર્જ શું છે
SCO3 माइनस तो शू लगा से KH कारण के प्लस वन जा माइनस वन शू लगा से KHCO3 क्लियर के नहीं मित्रों हजो एक बी हजो एक बी एग्जांपल लेसो तो मित्रों तुम्हें अभी किधर ख्याल आई हो कर आई हो क्लियर हजो तुम्हारी पास है बी एक एग्जांपल लेसो तो एमा तुम्हारी पास एक लिए छे एल्युमिनियम क्लोराइड एल्युमिनियम फ्लोराइड है लिए छे तो एल्युमिनियम फ्लोराइड छे तो एल्युमिनियम फ्लोराइड ने लखा सके थे अपना थी आ एल्युमिनियम छे एल्युमिनियम फ्लोराइड तुम ध्यान रखो एल्युमिनियम फ्लोराइड तो एल्युमिनियम में चार्ज છે प्लस 3 છે फ्लोराइड में चार्ज છે माइनस 1 છે તો હવે તમે અહીંયા શું કરશો આને કેટલા લખાશે प्लस 3 આને કેટલા લખાશે माइनस 1 3 અને 1 નો લસા કેટલો થશે 3 થશે તો અહીંયા શું લખાશે प्लस 3 અહીંયા શું લખાશે માઈનસ 3 તો માઈનસ 3 માટે અહીંયા કેટલા લખો પડશે 3 તો હવે અહીંયા શું લખાશે એલ્યુમિનિયમ ની આગળ તો એક જ છે એટલે બહારથી શું લખાશે AlF3 ખ્યાલ આવી ગયો નહીં ક્લિયર કે નહીં અને ધારો કે તમારી પાસે એવું કહે છે કે એલ્યુમિનિયમ ફોસ્ફેટ એક આ એલ્યુમિનિયમ સોરી સલ્ફેટ લઈ લીધું છે ફોસ્ફેટ પણ બનશે પણ આપણે એલ્યુમિનિયમ સલ્ફેટ લઈ લીધું છે તો એલ્યુમિનિયમ સલ્ફેટ જેમાં એલ્યુમિનિયમ નો ચાર્જ શું છે ખાસ ધ્યાન રાખજો એલ્યુમિનિયમ નો ચાર્જ શું છે પ્લસ 3 છે સલ્ફેટ નો ચાર્જ શું છે માઈનસ તમારે અહીંયા ચેક કરી લેવાનું સલ્ફેટ નો ચાર્જ માઈનસ 2 છે તો અહીંયા કેટલા છે પ્લસ 3 છે અહીંયા કેટલા છે માઈનસ 2 છે ઓકે તો તમારું બેનો નો સાકેલો થશે 6 તો અહીંયા કેટલા લખીશ પ્લસ 6 અહીંયા હું કેટલા લખીશ માઈનસ 6 તો હવે 3 માંથી 6 થાય તો મારે આગળ કેટલા મૂકવા પડે આ 3 હતા એના 3 અને બેનો નો સાકેલો થશે 6 તો અહીં પ્લસ 6 લખીશ અહીં માઈનસ 6 તો અહીંયા 3 માંથી 6 થાય તો આગળ કેટલા કરવા પડે 2 અને 2 માંથી છો કરાવવા માઇનસ થી પછી છો અહીંયા કેટલા કરવા પડશે 3 તો એના હિસાબે મારે એને લખાશે શું ખાસ ધ્યાન રાખશો એલ્યુમિનિયમ ની આગળ કેટલા છે 2 તે શું લખાશે એલ્યુમિનિયમ અને સલ્ફેટ છે SO4 5 ઓકે તો સલ્ફેટ ની આગળ કેટલા હતા 3 તમને મિત્રો એક વસ્તુ વિચારજો કે તમને અહીંયા થયું હશે કે અહીંયા 3 ફોરિન છે પણ સરે કૌંસ નથી કર્યો અહીંયા 3 સલ્ફેટ છે પણ સરે અહીંયા કૌંસ કર્યો છે આ વસ્તુ ઘણા છોકરાને ખબર નથી પડતી તમારે અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા પરમાણુ એક જ છે એટલે એક જ પરમાણુમાંથી ફ્લોરાઇડ આયન બનો જ્યારે સલ્ફેટ છે તો સલ્ફેટ એકલા સલ્ફરમાંથી નથી બનતો સલ્ફર અને ઓક્સિજન ભેગા થઈને બનેલો છે એટલે એટલે અહીંયા શું લખાય સલ્ફર અને ઓક્સિજન ભેગા થઈને બનેલો છે એટલે સલ્ફર અને ઓક્સિજન ભેગા થઈને બનેલો છે બીજી વસ્તુ કે આ જે સલ્ફેટ ભેગા થઈને બનેલો છે એના હિસાબે મારે શું કરવું પડ્યું કૌંસમાં દર્શાવવું પડ્યું બીજી વસ્તુ કે આ પરમાણુ સંખ્યા કેટલી છે 3 છે એટલે મારે કૌંસ લગાવીને બહાર લખવું પડ્યું જ્યારે અહીંયા ફ્લોરાઇડ કેવું છે ફ્લોરાઇડ છે ફ્લોરાઇડ છે આ એક જ પરમાણુમાંથી બનેલો છે એટલે એના હિસાબે અહીંયા કૌંસ કરવો પડતો નથી આ મિત્રો વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો ક્લિયર કે નહીં બોલો મિત્રો તમને જો મારો વિડિયો ગમ્યો હોય તો તમે લાઈક સબસ્ક્રાઇબ અને તમે એને ફોરવર્ડ કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ